તારીખ 4/3/2017 રોજ સુરત શહેરમાં જાહેર સભા યોજાવાની છે અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ઉત્તર ગુજરાત પાટીદાર દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે ગૌરવ પટેલ નામના ફેસબુક ધારકે યોજાનારી સભા અનુસંધાને એક પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારે જિજ્ઞેશ પટેલ નામના એક વ્યક્તિએ નીતિન પટેલ આવવાના છે તો બીઆરસી ગ્રાઉન્ડમાં ભૂકંપ આવવો જોઈએ એવી કમેન્ટ કરી હતી, જેથી તેના વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આઈપીસી કલમ ધારા 153 હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે અનુસંધાને ડીસીબી આઈપીએસ વિશાલકુમાર વાઘેલાએ માહિતી આપી હતી. ગઈકાલે જે છે એ એક ફરિયાદી જે છે ગૌરવભાઈ પટેલ, એમણે પોતાની ફેસબુક પ્રોફાઇલ ઉપર તારીખ 4/3/2017 રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ નું ઉત્તર ગુજરાત પાટીદાર પરિવાર દ્વારા સન્માન કાર્યક્રમનું આયોજન છે એ અનુસંધાને એક પોસ્ટ પોતાના ફેસબુક પ્રોફાઇલ પર મૂકેલી હતી, જેમાં કમેન્ટ્સ આવેલી હતી, જેમાં જિજ્ઞેશ પટેલ કરીને એક ફેસબુક યુઝરે આ અનુસંધાને નીતિનભાઈ આવે છે બીઆરસી ગ્રાઉન્ડમાં ભૂકંપ આવવો જોઈએ એ પ્રકારની કમેન્ટ કરેલી હતી. આ રીતે આગામી જાહેર સભામાં વિક્ષેપ પાડવો, સુરત શહેરમાં અશાંતિ ફેલાવી ઉલ્લડ કરવાના ઈરાદે અને એ પ્રકારે આ રીતની કમેન્ટ કરાઈ, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાઈ હોવાનું જણાતા ફરિયાદીએ ફરિયાદ આપેલ છે અને આઈપીસીની કલમ 153 હેઠળ આનો ગુનો નોંધવામાં આવેલો છે. આગળની તપાસ અનુસંધાને ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અશાંતિ અને હુલ્લડ કરવાના ઈરાદે આવી કમેન્ટ કરવામાં આવી હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.